ખ્યાલ આવે. આને જો આ ટીકડા મારેલું એટલું બોલો જરા ખાસ તમે. એ સાહેબ ચાવંત્રી જૂથ ગ્રામ પંચાયત સરપંચ પ્રતિનિધિ, અમે અત્યારે ચાવંત્રી બામણાસા રોડ ઉપર ઉભા છીએ. આ રોડ 2.5 વર્ષ પહેલા બનેલો હતો, જેમાં કોન્ટ્રાક્ટરે લોટ પાણી અને લાકડાનો ઉપયોગ કર્યો છે. આ રોડની સ્થિતિ એટલી દયનીય છે કે અહીંયા અઠવાડિયામાં 1 થી 2 એક્સિડન્ટ થાય જ છે, જેમાં રાહતદારીઓને નાની મોટી ગંભીર ઈજાઓ થાય છે. 2-2.5 વર્ષ પહેલા આમાં એક રાહતદારીનું મૃત્યુ પણ થયેલું છે, એક મજૂરનું મૃત્યુ પણ થયેલું છે. અમે સરકારી વહીવટી તંત્ર, જવાબદાર સંબંધિત વિભાગોને વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરી છે, છતાં પણ અમારી વાતને ધ્યાનમાં લેવામાં આવતી નથી. આ રોડ સુત્રાપાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તાર અને કોડીનાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારને જોડતો રસ્તો છે. આ રોડમાં વારંવાર એક્સિડન્ટો થવા હોવા છતાં પણ સરકારી વહીવટી તંત્ર, જે જવાબદાર તંત્રો દ્વારા કોઈ પણ જાતની કામગીરી કરવામાં આવી નથી, અને જેમ તેમ રોડ બનાવી અને લોટ પાણીને લાકડાનો ઉપયોગ કર્યો છે. અને આવનારી 1 ડિસેમ્બર 2022 ચૂંટણીને અમે ગામ જોક બહિષ્કાર કરીએ છીએ. કોઈ પણ રાજકીય પક્ષે અમારા ગામમાં મત માંગવા આવવું નહીં, તેમજ વહીવટી તંત્રે અહીંયા મતના બૂથની વ્યવસ્થા ન કરવી. અમે સદંતર બહિષ્કાર કરીએ છીએ અને અમે બૂથને પણ તાળા મારી દઈશું, અને કોઈ પણ રાજકીય પક્ષ આવશે તો તેની જવાબદારી લેશે. અમે જાવંત્રી ગામના રહીશી બધા, અમે જાવંત્રી ગામ બરોબર. મારું નામ છે જગદીશભાઈ વંધિયા. હવે જાવંત્રી ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ. એનું કારણ છે કે અમારે અહીંયા રોડમાં લોટ પાણીને લાકડા જેવું કામકાજ છે, બરોબર. હલાય એમ નથી, વાહન આપવું તો ન્યા વાત રહી. અઠવાડિયામાં 2-3 દિવસ એક્સિડન્ટ થાય છે, પ્લસમાં 2 થી 3 મૃત્યુ થઈ ગયેલા છે. તે છતાંય વારંવાર રજૂઆત કર્યા સિવાય કોઈ ધ્યાન દેતું નથી. તંત્રની એટલી બેદરકારી છે, બરોબર. તો વહેલી તકે અમારે રોડનું કામ થાય, અમે ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ, બરોબર. જય હિન્દ, જય ભારત.